નમસ્તે મિત્રો, સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. 2/12/2018ના રોજ જે એક્ઝામ લેવાની હતી, ઘણા દિવસથી એક્ઝામ આપવાની જે ઈચ્છા ધરાવતા હતા એ ઈચ્છા ઉપર પાણી ફેરવી કાઢી રહ્યો જે અસામાજિક તત્વો છે તેમની ધરપકડ કરવામાં આવી છે મિત્રો. અને જે ગુજરાત ભરતી બોર્ડના અધ્યક્ષે નિર્ણય કર્યો હતો કે ટૂંક જ સમયમાં આ એક્ઝામ ફરીથી લેવામાં આવશે અને આવા ઉમેદવારોને ન્યાય આપવામાં આવશે. મિત્રો, આ જે ભરતી બોર્ડના અધ્યક્ષે નિર્ણય કર્યો તે પ્રમાણે તેમણે કામ પણ કરી બતાવ્યું કે ટૂંક જ સમયમાં તેમને ધરપકડ કરવામાં આવશે. આજે તેમની જાણ સરકારી સૂત્રો દ્વારા જાણ મળે છે કે એવા અસામાજિક તત્વોની ધરપકડ થઈ ગઈ છે. અને મિત્રો, આવા જે અસામાજિક તત્વો છે ના માત્ર સમાજના વિરોધી છે, ના તમારા વિરોધ છે, આ સમગ્ર ગુજરાતના જે ઉમેદવારો જે એક્ઝામ આપી રહ્યા હતા અને જે સરકારી ખાતાનું જે નામ કલંક કર્યું છે આપણા ગુજરાતનું, તેના વિરોધી છે. મિત્રો, જે ગામડાના છેવાડાથી ચાલુ કરીને છેક છેક સુધી અમદાવાદ સિટી કે વડોદરા કે રાજકોટ કે સુરત જેવી સિટીમાં સેન્ટર આવ્યું હોય, તેના માતા પિતા પોતાના વિદ્યાર્થીને મૂકવા રવિવારે કેટલી તકલીફ વેઠીને ગયા અને તેવા વિદ્યાર્થીઓને એક્ઝામ ના આપવા મળતા કેટલો નિરાશા થઈને પાછા વળ્યા હતા, એની ભાવનાને કેવી દુખવી આ લોકોએ, એમના વિરોધી છે મિત્રો. મિત્રો, આવા અસામાજિક તત્વોને જરૂર કડક સજા કરે સરકાર, જેથી કરીને સરકારની આવનારી એક્ઝામ, ભરતી એક્ઝામમાં આવું કોઈ પણ પ્રકારનું ષડયંત્ર ના કરી શકે. મિત્રો, આજે પેપર લીક કરવામાં આવ્યું હતું એના કારણે જે આ ગુજરાતનું અને જે આપણી ગુજરાતની ભરતી બોર્ડનું જે નામ બદનામ થયું છે, એના આવા અસામાજિક તત્વોને કડક સજા કરે, જેથી કરીને આવનાર ફરી કોઈ પણ આવા અસામાજિક કૃત્યો કરનાર, કાવતર કરનાર આવા વ્યક્તિઓ ફરીથી હિંમત ના કરી શકે. મિત્રો, મારી એવી આશા છે કે આવા લોકોને કડક સજા થાય, જેથી કરીને ફરીથી કોઈ પણ પ્રકારની એક્ઝામમાં આવું ષડયંત્ર ના કરી શકે. મિત્રો, જય ભારત, જય વંદે માતરમ.